અરે આમ એકલી છોકરીને રસ્તામાં રોકીને તમે શું ઈચ્છો છો? એ રાજન, મારા માર્ગમાં ના આવતો, નહીં તો નહીં તો શું કરીશ? તે વિચાર્યું પણ નહીં હોય. એ રાજન, જેવો આવ્યો છે તેવો પાછો જતો રહે, નહીં તો જોવા જેવું થશે આજે. અરે જોવા વાળી ના, અહીંથી જતો રહે, નહીં તો તું જીવતો નહીં છોડે. આજે તમે જઈએ છે, ફરી અમારા માર્ગમાં આવ્યો ને, જીવતો નહીં છોડીએ. શેર, આજે આપણો આખો ખેલ પેલા રાજાને બગાડ્યો, નહીં તો આપણો મેળ પડી જાત. નહીં હા ભાઈ, હવે આપણે આ રાજાનું કંઈક કરવું પડશે, નહીં તો આગળ જતા બહુ નડશે. સાચું કહું છું? હા નડશે. હું શેર સિંહ છું, શેર સિંહ, અને તું શમશેર સિંહ. મને ખબર નથી કે આપણે કેટલા ખતરનાક છીએ. હા ભાઈ, બસ હવે બહુ થઈ ગયું, હવે તો રૂપાને જ પામ્યું છે. હા, એને આપણા ઘરનું પાણી ના ભરાવું ને તો મારું નામ શેર સિંહ નહીં, શેર સિંહ. ભરશે ભાઈ, ભરશે. હવે રૂપા માટે મારે જ કંઈક વિચારવું પડશે. તું વિચાર, હું હમણાં જ આવું છું. રાજન, રાજન બોલ, શું કામ છે? મારે તારું કામ છે. અરે તારે કામ હોય ને તો અહીં આવ. કેમ, તું મારી પાસે આવી હતી તારી સિટ? કશું જ નહીં, તારું કામ હતું એટલે તું આવી ને. બોલ હવે શું કામ હતું? કામ એ છે કે તું એ મને બચાવ્યા પછી મારી સામે પણ નથી જોતો. કેમ નથી જોતો? એ હું સમય આવશે ત્યારે બતાવીશ. તો કે છે, હું જાઉં. ક્યાં જાય છે રૂપા? ભાઈ હું બહાર જઈ રહી છું. કેમ પૂછે છે? શું છે બેટા, કેમ હેરાન કરે છે એને? માં હું પૂછી રહ્યો છું કે રૂપા ક્યાં જાય છે. બેટા તો તારો કામ કરને, રૂપા રૂપાને કામ કરવા દે. બોડી એનો લાડ પેને એક દિવસ એનો બગાડી નાખશે જિંદગી એની. હા બેટા જાય. જય દશા માં. જય દશા માં. પણ આપવો પડે ને તો બી હું પાછી નહીં પડું. ના બેટા ના,
મારે એટલું સાંભળવું હતું. સારું તો હું હવે જાઉં. હા બેટા જાઉં. આપણી સાથે જે થઈ રહ્યું છે હું તો એમની વાતમાં પૂરો સહમત છું. કેમ? નાનપણથી જોતો આવ્યો છું. શું થયું મોટા ભાઈ? હું વાંઢો મરવા નથી માંગતો. મરવાનો વારો તારો નહીં મળશે તો યે માજન. રાજન, તારે તો બહુ મસ્ત સેટિંગ થઈ ગયું. ના લાગાંડા, મારે એના પ્રત્યે સહેજ લાગણી જ નથી. જો જો પેલી રૂપાઈ. સારું ચાલ, તું યાદ આ, હું ઘેર જઉં. રાજન પણ ખરો છે. મારે આજે એને વાત કરવી હતી, પણ શું કરું? દશામાનું વ્રત ચાલે છે, એ દશામાનો ભગત છે, કદાચ માતાજીની પૂજા કરતો હશે. ચલ રૂપા, હવે વધારે વાટ નથી જોવી. અરે રૂપા, તું અહીંયા કેમ આવી? તને મળવા. કેમ ના હો? અરે તને અહીંયા કોઈ જોઈ જશે તો તારી બદનામી થશે. તો થવા દે ને, મને દુનિયાથી મતલબ નથી, મને તારાથી મતલબ છે. શું વાત કરે છે? તારો કહેવાનો મતલબ શું છે? એ છે કે હું તને પ્રેમ કરું છું. ના રૂપા ના, એ મારા બસની વાત નથી. એટલે તારો કહેવાનો મતલબ શું છે? આજે તો જાઉં છું, પણ કાલે પાછી આવીશ. જય દશામાં. જય દશામાં.
અલે પેલી રૂપા છે ને રૂપા, હા ભાઈ, એ રાજન હારે પ્રેમના ફાગ ખેલી રહી છે. હા ભાઈ, આ મને પણ ખબર છે અને આખા ગામને પણ ખબર છે. ખબર નહીં આ ગામમાં શું થઈ રહ્યું છે, કોઈને કઈ ખબર જ નથી. રૂપા, શું થયું ભાઈ? શું નથી થયું એ પૂછ. કેમ પણ? મારાથી ગામમાં નીકળાતું નથી. કેમ તારાથી ગામમાં નીકળાતું નથી? તું પેલા રાજનને મળવાનું બંધ કર. અને હું રાજનને મળવાનું બંધ નહીં કરું તો શું કરીશ? નહીં કરે તો મહેરબાની કરીને મને જીવવા દો. તારો કહેવાનો મતલબ શું છે બેટા? ના મારી દીકરી, ના, આવું કઈ જ ના કરતા. તને મારા સમજે માં, હું પણ તારી સમજદાર દીકરી છું. મને પણ મારા જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. એ નિર્ણય લે ને તો સારો લેજે દાદી. બેટા, આ તારો છેલ્લો જ નિર્ણય છે કે તું રાજન સાથે લગ્ન કરીશ? હું પણ તમારી જ દીકરી છું માં. સ્ત્રીની સ્ત્રીના જીવનમાં એક જ વખત પ્રેમ હોય છે અને પ્રેમને જ એનું સંકલ્પ માને છે. બેટા, તું રાજનની વાતમાં આવી ગઈ છે? ના દાદી, હું એની વાતોમાં નહીં, હું એના પ્રેમમાં આવી ગઈ છું. હું જેને પ્રેમ કરું છું એ તને કેવી રીતે રાખશે બેટા? તારા બાપુજી તો પરદેશ છે, એમને જાણ થશે તો શું થશે? માની જા બેટા, માની જા. નથી ખબર તો પડી જશે. આમ પણ ભાઈ પણ નથી ઈચ્છતો કે મારા લગ્ન રાજન સાથે થાય. બેટા, ઘર ને વર તો શાંતિથી થાય. મેં પણ આ વિચારીને જ પગલું ભર્યું છે. માં દશામાં અમારું સપનું સાકાર કરશે. જેવી દશામાંની મરજી. હે દશામાં, તું આ છોકરીને સદબુદ્ધિ આપજે. અરે જય દશામાં. જય દશામાં. બોલ બેટા, શું કામ છે? અમને કેમ બેસાડ્યા? અરે માસી, વાત જરા એમ છે કે આ મારો ભાઈ શમશેરસિંહ, એ તમારી દીકરી હારે લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે. બસ એ વાત કરવા આવ્યા હતા. બોલ બેટા, શું વાત કરવી હતી? મારા લગ્ન તમારી રૂપા સાથે કરાવ્યું. બસ અમારી પાસે બધું જ છે. હા, રૂપિયા, પૈસા, ગાડી, ખેતરો, બધું જ છે. તો વાત પાકી સમજીએ, બરાબર ને? દેખો માસી, તમે હા પાડી નથી પણ હા પડાવતા અમને આવડે છે. બેટા, લગ્ન મારે નથી કરવાના, મારી દીકરીને કરવાના છે. જય દશામાં. ચાલો
તમે પણ જુઓ કે તારી દીકરીના લગ્ન કોની હારે થાય છે. જય દશામાં. જય દશામાં. ભાઈ એક વાત કહું. ભાઈ મને બે દિવસથી સપનામાં દશામાં આવે છે. દશામાં મારા પણ સપનામાં આવે છે. તમને પણ આવે છે? ભાઈ રાજન છે એ દશામાંનો સાચો ભગત છે. આપણે એમની જોડે બહુ ખોટું કરી રહ્યા છે. રાજનને આપણે બહુ દુઃખી કર્યો. હા, પરેશાન કર્યો. આખા ગામમાં એને બદનામ કરી નાખ્યો. આપણે બહુ ખોટું કર્યું. હા ભાઈ, આપણે એની ક્ષમા માંગી જોઈએ. અને અત્યારે તો દશામાનો તહેવાર છે અને દશામાનું આજે તો ઉજવણું હશે. હા, તો આજે આરતીમાં આપણે જઈએ અને આ દશામાની અને રાજનની માફી માંગીએ. હા ભાઈ, આપણે માફી માંગી લઈએ. ચલ, હા જલ્દી ચાલ. મને અને મારા ભાઈને માફ કરી દેજો. અરે આખી જિંદગી અમે તને દૂર દુઃખી કરે છે, તારી આંતરડી ડુબાવી છે, પરેશાન કરીને મૂકી દીધા છે. આજે દશામાં એમને સપનામાં આવીને સારી હકીકત જણાવી અને અમે પ્રાયશ્ચિત કરવા માટે આવ્યા છીએ. આવો આવો, આ તો દશા માતાનો દરબાર છે. આવો બેસો.